કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી, આ વાત લઈ અને આપણે દરેક ખેડૂત મિત્રોની મુલાકાત લઈએ છીએ કે ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે, ખેતીમાં ઉત્પાદન કેમ વધે, ખેતી જે છે એ ખર્ચ વગરની કેમ બને, કયા કયા પ્રયોગો જે છે ખેતીમાં કરવાથી ખેતીની જમીન જે આપણે જેને ધરતી માતા કહીએ છીએ એ ફળદ્રુપ બને. આવી ઝીણી ઝીણી વાતો જે છે એ દર વખતે એ મિત્રો આપણે કરીએ છીએ અને એના કારણે એ આપણા ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એ આ સુભાષ પાલેકર ખેતી પદ્ધતિ, ગાય આધારિત ખેતી પદ્ધતિ, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ તરફ એ વળ્યા છે. ત્યારે મિત્રો, જે આ ખેતી કરવાથી સ્વાસ્થ્યને કેટલો બધો ફાયદો થાય છે, આપણું માણસનું આરોગ્ય કેટલું સુધરે છે એની આપણે ઘણી વખત બધી વાતો સાંભળીએ છીએ કે આ આરોગ્ય જે છે એ દિવસે દિવસે આપણું કેમ કથળતું જાય, માણસની અંદર કેમ બધા રોગો જે છે એ આવતા જાય છે. તો એને મૂળ કારણ રાસાયણિક ખાતર અને દવા એ જાણવા મળે છે. ત્યારે આ ગાય આધારિત ખેતી એક આપણો એવો વિકલ્પ છે કે જો આવતી પેઢીને આપણે તંદુરસ્ત અને આરોગ્યપ્રદ રાખવી છે તો આ ગાય આધારિત ખેતી જે છે એ અપનાવવી પડશે. ત્યારે ધીમે 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 એ બધા જ ખેડૂત મિત્રોએ શરૂઆત જે છે એ આ તરફ કરી છે. ત્યારે મિત્રો, આજે આપણે એવા જ એવા મારા પ્રગતિશીલ ખેડૂત અને જેઓ બરવાળા તાલુકો જિલ્લો અમદાવાદથી જે છે એ બોટાદથી જે છે એ આવ્યા છે, તો એમની જે છે એ આપણે મુલાકાત લઈએ કે એમણે જે છે એ આ ખેતી શા માટે અપનાવી, આ ખેતીથી એમને કયા કયા ફાયદા થયા, આ ખેતીથી આપણને હું સંદેશો દેવા માગે છે, તો એમની વાતો જે છે એમના પાસેથી જ સાંભળીએ. સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈએ. મોટા ભાઈ, તમારું નામ? મારું નામ ગઢિયા નરસિંહભાઈ હીરાભાઈ, ગામ રોજી, તાલુકો બરવાળા, જિલ્લો બોટાદ. મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર 9898022971. તમારું નામ? મારું નામ ગઢિયા વલ્લભભાઈ પરસોત્તમભાઈ, ગામ રોજી, તાલુકો બરવાળા, જિલ્લો બોટાદ. મારું નામ મહેશભાઈ ખોડાભાઈ મુરડિયા, ગામ રાણપીરી, તાલુકો બરવાળા, જિલ્લો બોટાદ. તમે જે છે એ આ પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી જે છે એ શા માટે અપનાવી? હવે આમાં તો સાહેબ એવું છે કે ખર્ચો ખેતીનો રાસાયણિક ને જંતુનાશક દવાનો બહુ ખર્ચો થતો હતો અને મને એક ભાવ નહીં હતી કે આપણે ગાય આધારિત ખેતી કરવી છે, એટલે ગાય લાવ્યો, દેશી ગાય, આપણે ગીર ગાય, અને એની માટે આ જીવામૃત ને આ બધા બહુ વીડિયા બધા જોયેલા તમારા, અને આમ તો આ ત્રીજું વર્ષ છે. બરાબર છે. પહેલાં આપણે એટલી બધી ખબર નથી પડતી, અને આ સુભાષ પાલેકરજીની જે આ જોયા બધા એ ઉપરથી આપણે કઈ રીતે આપણે જીવામૃત બનાવવું, પછી આ દસપર્ણી અર્ક, બ્રહ્માસ્ત્ર આ બધું બનાવવું એ રીતે, અને બહુ અનુકૂળ રહ્યું મારા તો, જે મારે બાગાયતી છે એટલે આમ હાડા તેરવિકા જમીન છે, બાગાયતી નહીં તે કમ્પ્લેટ બોરડી જ છે. બરાબર. એમાં બીજી મેં થોડીક જમરૂક છે પાસે અને એમાં થોડીક હળદર કરી છે, અખતરો જ કર્યો છે, અને જીવામૃત ચડાવતા એટલા બધા અત્યારે અળસિયા થઈ ગયા છે, કારણ કે બીજી કોઈ આપણે ખાતર દવા કે સાઈટ દેશી ખાતર ભર્યું હતું. બરાબર છે. વીઘે બે ટોલી નાખ્યું હતું, એટલે એની હિસાબે એટલું બધું અત્યારે અળસિયા થઈ ગયા છે. આપણે એમ થાય કે આ જમીનને રાસાયણિક ખાતર દેવાય નહીં, જંતુનાશક દવા ન છટાય, એટલું બધું આપણે લાભ થયો છે, અને એ ઓર્ગોનિક જ કરી છે આપણે. હા, અને બોરડી છે જે મોટા બોરની, ગોલા બોરની, એ ઓર્ગોનિક જ છે. બરાબર. આપણે ટ્રેક્ટરને સાંટવાનો પંપ બનાવ્યો છે. હા, બરાબર. એટલે આપણે જીવામૃત પહેલાં એમ સાણતા, તો આ જે મજૂર લોકોને એમ થતું કે આ વાસ આવે કે એવું થયા કરે, એટલે કીધું આપણે ટ્રેક્ટરનો પંપ બનાવો, એટલે ટ્રેક્ટરનો પંપથી તે ગંધથીને સાણતા, એટલે આગળ એને કંઈ વાસ આવે નહીં, અને કોઈ પણ ફૂદું નથી આવતું એમ, કે જે જીવજંતુ જે ઈંડા મેકવા આવે કે ફળ માખી આવે, અને ફળ માખીની માટે મેં ફેરમેન્ટ ટાઈપ મૂક્યું છે, કદાચ આપણે એમ લાગે કે બોર ગળપણની હિસાબે હળે, અને એટલું બધું ગળપણ આવે છે, બહુ સરસ એમ. બરાબર. અને આ કરાય એમ. બરાબર. તમે જે છે એ બોરડીની અંદર કેટલા વખત જીવામૃત આપો છો? જીવામૃત તો ગયા વર્ષે મેં 4 વખત આપ્યું હતું, ગયા વર્ષે 4 વખત, એટલે ડ્રીચિંગ કર્યું હતું, કારણ કે ડ્રીપમાં અમે જે પીપમાં બનાવતા એટલે લોક થઈ જાય, બીક રહી હતી ત્યાં. બરાબર. કારણ કે 3 વખત ગળવી તો જ સડતું હતું, નકર મારી પાસે સડતું નહોતું, અને ઘણી વખત એ ફિલ્ટર ફિટ થઈ જાય, લોક થઈ જાય. હવે મેં એક નવી ટ્યુબ બનાવી છે, જે બેરામિક જે બેક્ટેરિયાની આવે એ, હવે એ તો ડ્રીપમાં એકદમ ચોખ્ખું નીકળે, અને એ અમે હવે સડાવવાના છીએ, અને સડાવી આ શરૂઆત થઈ છે એમ. બરાબર. બોરની અંદર જે છે આ હળો ને એવું જે આવે છે, તો એના માટે તમે કેનો ઉપયોગ કરો છો? જ્યાં જીવામૃત અમે સાંટવી છીએ, બાકી ફેરમેન્ટ ટેપ. બરાબર છે.
બાકી હવે અમે આજે તમે ન્યામા શક્તિનું જે મેં જોયું એ ઉપરથી અમને એમ લાગ્યું કે આ એક કરવા જેવું છે એમ. બરાબર છે. કારણ કે આ પણ કરશું અને એ પણ જમીનમાં આપશું અને જીવામૃતે આપશું અને ન્યામા શક્તિ વાપરશું અમે. તમે અત્યારે કયા કયા પાકો વાવેલા છે અને કેવી રીતની ખેતી કરો છો? કપાસ વાવેલો છે અને થોડીક ટેસ્ટ પૂરતી ખાલી 3 સા હળદર ના કર્યા છે કે હળદરની ઉપજ કેવી આવે કે આપણે જમીનને ફાવે છે કે નહીં ફાવતું. બરાબર. અને થોડીક મરચી કરી છે 1.5 વીઘેની. બરાબર. એમાં જે છે એ અત્યારે તમે કઈ કયા પ્રયોગો કર્યા છે? એમાં જીવામૃત ચડાવ્યું છે 2 વાર મરચીમાં અને હળદરમાં અને કપાસમાં. અને ઉપર ઓલે આંકડો 10-20 દિવસે 400 લિટર આંકડો ચડાવવાનો. જે કપાસની અંદર, મરચીની અંદર અને હળદરની અંદર તમે આ જીવામૃતની વાવ આપ્યું છે, રાસાયણિક દવા કે ખાતરો આપ્યા નથી, તો તમારો કપાસ અને બીજાના કપાસમાં શું ખેર છે? હવે મારા કપાસમાં ઝીણું જ એટલું દેખાય છે, વત્તા એને આમ વિકાસ કપાસનો સારો છે. જે બાજુમાં જ તે ભાઈને છે કપા, હા, એમાં આમ રાતળ દેખાય છે, આમાં દેખાતો નથી એવું ફેર છે. અને આગલા વર્ષે તો એવું થયું હતું કે ચોમાસાના હિસાબે આપણે ફાલ બધો ખરી ગયો, તો મને એવું આમ અંદાજ આવ્યો કે હાલું આ હું પહેલાં વર્ષ જ હતો, ગયા વર્ષે હું કોરોના પછી સુરતથી આવ્યો હતો પહેલાં વર્ષે, અને આપણે ગાય આધારિત ખેતી કરવી એવું નક્કી કરેલું હતું. તો હાલું વિચાર કર્યો પહેલાં વર્ષે જ જો ફાલ બધો ખરી ગયો તો કાંઈ આવશે નહીં. પછી મહેશભાઈએ કપાના 2 છોડ વચ્ચે વરિયાળી સોંપેલી, તે હું જોઈ આવ્યો અને પછી મેં સોંપી, તો એ કપાસ કાઢી નાખ્યો, વરિયાળી ઢીસણ હામી થઈ ગઈ અને કપાસ કાઢી નાખ્યો. એ વરિયાળી કપાસ કાઢી નાખ્યો ને એટલે ખેતર જે બધા માર્ગવાળા જોવે ને, મારા માર્ગના કાંઠે ખેતર છે, તો માર્ગવાળા જોવે ને એ કે આ કંઈક ને કંઈક ઉતળા કરતો હોય, કંઈક ને કંઈક ઉતળા કરતો હોય, તો મેં હાટિયું ખેઈ નાખીને તો ઢીસણ હામી વરિયાળે નીરી કે એને તો કે કોથળામાંથી કે બિલાડું કાઢ્યું હોય છે. અને એ વરિયાળે મારે 84 મણ વરિયાળે થઈ. હા, મિશ્ર પાક એટલે કપામાં જે ખોટ આવે એવું લાગતું હતું એ ઓલામાં સરભર થઈ ગયા. આ સિવાય મરચીના પાક અઘરો પાક છે, એની અંદર સતત દવાઓ જે છે એ છંટકાવ કરીએ છતાં પણ કુકડ જતો નથી, તો તમારે જે છે મરચીમાં કેમ છે? મરચીમાં મારે પહેલેથી જ કુકડ આવેલી, પણ એમાં આપણે કીડા માર ને એવું બધું આવે ને એ બધું ભેળવી અને મેં ઓલું કરેલો છંટકાવ આપેલો તો કુકડ ઓછી થઈ જાય અને ફાલ અત્યારે સારો પકડ્યો છે. પણ આ મરચી પહેલી જે હતી ને પહેલું જ વરસ એટલે આપણે અનુભવ વગેરે હતું એટલે અમુક બળી ગઈ. બરાબર. પછી અમુક બહારથી રોપ લાવી અને મેં ઉજરવાનું ઓલું કર્યું, પણ બહારથી રોપ એટલો બધો ઉજરો નહીં. બરાબર. એટલે કે શરૂઆત જે છે કરી પણ થોડીક જે છે એ અઘરી થઈ, અઘરી છે એ પાછા રાબે રાગે પડી ગયા. પડી ગયા. ભાઈ તમને મારે એ પૂછવું છે કે તમે જે છે આ બોરનું એનું ઉત્પાદન જે કરો છો એ કેવી રીતનું જે છે, માર્કેટમાં વેચો છો કે પોતે જ મૂલ્યવર્ધન કરો છો? આમાં એવું છે મારે 13 વીઘાની બોરડી છે, પણ વાઘરીભાઈઓને બીજી આપી દઉં છું. 10-11 વીઘા જીવી આપી દીધી હતી. બરાબર. અને હવા 2 વીઘા જીવી ઘેર રાખી હતી. આપણે એ બાને જવાય આટો ફેરો મરાય, અને એ બોર હું સુરત મોકલતો હતો. કારણ કે ઓર્ગેનિક બોર અને ગળપણ એટલું બધું સરસ હતું, લોકો માગતા હતા. બરાબર. અને ત્યાં અમે 50 રૂપિયા કિલો વેચતા. બરાબર. સુરત. સુરત તમે કઈ જગ્યાએ? સુરત અમે ઘેર વેચતા હતા, પણ હવે અમારે જે મલાર ફેન્સી ઢોસાનું આપણે રેસ્ટોરન્ટ છે સુરત અક્ષરવાડી, હા, મલાર ફેન્સી ઢોસા આપણે અક્ષરવાડી વેડ રોડ ઉપર. બરાબર. એટલે હવે આવતા વર્ષે એવો વિચાર કર્યો છે એટલે આ ચાલુ વર્ષે કે ત્યાં એક સ્ટોલ ઊભો કરવો છે. બરાબર. અને લોકોને ખવડાવવું છે એમ. બરાબર. અને એકદમ રિઝનેબલ 50 રૂપિયાના, એટલે સામાન્ય લોકો ખાય એટલે સામેથી લે કે નાના અમને આપો, 1 ને 2 કિલો આપો એમ. બરાબર. એના સ્વાદની અંદર કઈ ફેરફાર દેખાય? એકદમ ગળપણ, તમે હાથે છે કહો તો ચીકાશ લાગે એમ, એટલું બધું ગળપણ અને એકદમ મીઠાશ, એટલે લોકો લે જ તે અને ખાય છે તે એમ. મગાવે છે અગાઉ, પછી રોજ નહીં નીકળવાના, એક દિવ ને એક દિવ મોકલવાના, નકર જાજો નીકળી તો ભાવ ભાવ એમ, તો ક્યારે આવવાના ક્યારે આવવાના લોકો એમ કરે એમ. સુરત જ છે મારા પોતાના જે હવા 2 વીઘાના બોર છે એવું સુરત મોકલવાનું છે. અને આ વખતે એટલું બધું ગળપણ ને, કારણ કે પહેલેથી જ જીવામૃત ને એ બધું છંટકાવ થયો છે એટલે આ વર્ષે ગળપણ તો બહુ સારું રહેશે એમ. બોરના પાકની અંદર જે છે એ જીવામૃત જે છે એ ઘણું બધું સારું કામ આપે છે, બહુ કામ આપે. અમારા બોરડીમાં જે છે આ જીવામૃત છડાય છે, બીજી હળદર જે કરી છે,
એમ પોલિશ છે એટલે બધા થઈ ગયા છે અને બહુ સારું કામ છે એમ. બરાબર, તમે અમારા ખેડૂત મિત્રો જે છે જે રાસાયણિક ખેતી કરે છે, તો એ અમારા મિત્રોને તમે હું સંદેશો દેવા માગો છો તમારા અનુભવના કારણે, તમે અમારા ખેડૂતોને શું કહેવા માગો છો? મારો તો એવો સંદેશો છે કે આ પ્રાકૃતિક ખેતી કે ગવા આધારિત ખેતી કરવી જ પડશે, અત્યારે નહીં કહો તો 5 વર્ષ પછી, કારણ કે શરીર બગડી અને તમે કદાચ ઉત્પાદન કર્યું તો દવાખાને દેવા પડશે. એટલે પ્રાકૃતિક ખેતી કરો તો જ સારું એમ એવો અમારી ઈચ્છા છે. ને મારે જે બીજી જમીન છે એમાં પણ એ જ કરવું છે એમ. આવતા વર્ષે જે કપાસમાં જે છે એ જ કરવું છે. મેં એક ટ્યુબ બનાવી છે, જે પેરામિક ટ્યુબ જે આવે છે 30 ટીપડાની, જે 600 લિટર જીવામૃત જે બને, અમારે ગામમાં પહેલી વહેલી જ છે. આ લોકો આપણે ગાંડા જ ગણે છે કે આ શું આ કરે છે એમ, અને અમે એવી ઈચ્છા છે કે આ કરવું છે. લોકો પણ દાંત કાઢશે પણ હવે અમારા વખાણ કરશે કે ના ના કરાય, લોકો જોવે છે, કારણ કે હળદર પહેલી વહેલી છે અને હળદર તે બહુ મસ્ત છે અને હારી છે, સેલમ હળદર છે અને એ તે પેકેટમાં પોતાને જ વેચવી છે, દળાવી નથી તે, એને ચીપ બનાવી નથી, ભલે સેમ્પલ દેવા. બાકી આપણે બોઇલરથી ગરમ કરી નથી બનાવવાની, કારણ કે બોઇલરથી જો ગરમ કરીને કરે કૂકવે તો એના અમુક તત્વો બળી જાય છે અને ઓલી તો સ્માઇલ એટલી બધી રહે અને સ્વાસ્થ્ય માટે બહુ સારું રહે. આ ખેતીમાં ખર્ચ ઘટે છે એ કેટલા ટકા આપણે જે છે ખેડૂતોને કહી શકીએ? કેવી રીતનું જે છે ખેડૂતોને કહીએ કે આમાં ખર્ચ ઘટે છે? આમાં તો સાહેબ એવું છે કે જે જીવામૃતને જે ગાય આધારિત ખેતી કરી ઝીરો બજેટ જ ગણાય, ફાયદી આ બહારથી ગોળ લાવવો પડે એ જ તે, બાકી સાણ કે ગૌમૂત્ર સાસ એ તો આપણું ઘરનું તો બરાબર, એટલે એને તો બીજો હાવ ફ્રીમાં જ થાય, કોઈ બીજો ખર્ચો નથી થતો. તમારે ઘણા લાંબા સમયની બોરડી છે, બોરડી 22 વર્ષ થાય, 22 વર્ષ થાય, 22 વર્ષ. તો આ ખેતી કર્યા પછી જે છે એની અંદર ખર્ચમાં શું ફેરફાર પડ્યો? ઓલામાં બિલકુલ ખર્ચ કહેવાય, કહે કે જે આપણને મળે એ નફો જ મળે, કારણ કે ખર્ચ તો બીજો થવાનો જ નથી, જે હાઈ ત્યાં આંક્યું છે એ બાકી બીજું જ કંઈ એમાં ખર્ચો થતો નથી. બીજી બોરડી જે પહેલાં જે છે એમાં ખર્ચ થતો તો ખરો? હા, પહેલાં તો એ ખર્ચો થતો, દવા ખૂબ છાંટવી પડતી, કારણ કે આમાં તો જે એડ આવતી આપણને ફેરામિન ટેપની ખબર નહોતી, આ જીવામૃત સાટવાની ખબર નથી પડતી. એ વખતે જ્યારે અમે સાયપર મેથિન જે 4% આવે, DDVP આવે, એ તો બહુ સાણતા, પાંચ દિવસ સાણતા કે બોર હળી જાય. બરાબર, એટલે આ લોકોને સ્વાસ્થ્ય માટે જે જીવામૃતની જે આ ખેતી છે જે ગવા આધારિત બહુ સારામાં સારું, આપણે પણ સારું અને લોકો ખાય એને પણ સારું એમ. બરાબર, હવે મારે તમને એ સેલો પ્રશ્ન પૂછવો છે કે તમે જે છે એ આ ખેતી અપનાવી એમાં કિસાન સફરના વિડીયો જે છે એ તમને ક્યાં ઉપયોગી થયા અને એમાંથી તમને કઈ પ્રેરણા મળી ખરી? અમે આ કિસાન સફરના જે અમે વિડીયા જોઈએ છીએ, હું તો સતત નવા વિડીયા આવ્યા નથી, જોયા નથી અમારા પરેશ ગોસ્વામીના જે પેલા, એટલે મને એટલો બધો રસ, બીજું કોઈ કામ સાંજે ફ્રી હોવ એટલે એ વિડીયા જોવાના, એની પછી મને આ ગવા આધારિત ખેતી અને જે આ હળદર કરી છે એનો મને પ્રેરણા મળી કે આ જીવામૃત સાંડવાથી એટલો ફાયદો થાય. ઓર્ગેનિક કર્યું છે, પછી સિંગ પકવે અને 3200 રૂપિયા ડબ્બો વેચે અને તો એનું તેલની માંગ એટલી થાય અને કે લોકોને સાચું ખબર આવું છે એમ. એટલે કે ટૂંકમાં કિસાન સફળતી જે છે એ બેનિફિટ થઈ છે ખેડૂતો મિત્રો, આ જે છે એ આપણો એક કહેવાય ને એક સફળતા છે કે ખેડૂતો સુધી આપણે પહોંચીએ છીએ અને એમાંથી ધીમે ધીમે એ અમારા ખેડૂત મિત્રો અપનાવી રહ્યા છે. અમારા ભાઈ જે છે એ અમને પ્રશ્ન પૂછવાની ના પાડી છે કે ભાઈ મને પ્રશ્ન ન પૂછતા, પણ છતાંય આપણે એને પૂછીએ છીએ કે તમે આ કિસાન સફળના વિડીયો ક્યારે જોવો છો ખરા? વિડીયો જોતા હોય તો બોલો. એટલે વિડીયો હું જોઉં છું પણ હજી આ પહેલું દોરા છે મારે, શું મને પાકો અનુભવ છે નહીં કે. બરોબર, પણ કિસાન સફરના વિડીયો જોવાથી શું ફાયદો થયો તમને? એ વિડીયો જોઈને તો આ બધી પ્રેરણા થઈ, આ તમારી દવા લેવા આવ્યા બરોબર, પેલું નેમા શક્તિ એના હિસાબે લાવ્યા, બાકી તો સરસ મજાની વાત. એ આપણને એ રોજિત અને રાણપરી ગામના જે છે એ પ્રગતિશીલ ખેડૂત મિત્રો એ જે છે એ પોતાના અનુભવો પોતાની ભાષાની અંદર એ આપણને સમજાવ્યા અને ખેતી જે છે એ ગાય આધારિત ખેતી કે આજે નહીં તો કાલે એ અપનાવી પડશે, આવો સંદેશો આડકતરી રીતે જે છે આપણા બધા મિત્રોને આપ્યો. બધા જ ભાઈઓનો હું કિસાન સફરની ટીમ વતી એજે મૂળિયા ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.